गुड मॉर्निंग डियर स्टूडेंट, आपणे જોઈએ છે યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ. રોબોટની વાત આવે ને એટલે આપણે પેલું મૂવી યાદ આવે ચિટ્ટી, જેમાં સાઉથ ઇન્ડિયન હીરો રજનીકાંત છે, જેનો એક રોબોટ એ બનાવે છે ને રોબોટ પાસે બધું કામ કરાવે છે. પછી રોબોટની અંદર કંઈક એ ફિલિંગ્સને એવું ઉમેરે છે એટલે રોબોટ એના કરતાં ચડિયાતો થઈ જાય છે અને અંતે એ રોબોટને ડિસ્ટ્રોય કરી નાખે છે. કદાચ ન જોયું હોય તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ટાઈમ હોય તો અને તો જ એ મૂવી જોવું, કે જેથી કરીને તમને આ પાઠ છે વધારે સરળ રીતે સમજવામાં મજા આવે. પણ રોબોટની એક ખામી હોય છે, એને ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ હોતા નથી, લાગણીઓ નથી હોતી એની પાસે. પણ ટેકનોલોજી છે તો ટેકનોલોજીમાં માણસને મજા આવે છે. બેઠા બેઠા રોબોટને કામ ચીધો, ચાલ મારું આ કામ કરી આ, ફટાફટ કરી દેશે. તો રોબોટે આપણું જીવન સરળ અને સિમ્પલ બનાવવામાં મદદ કરે એવું છે. પણ હજુ એ ટેકનોલોજીને આવતા આપણી પાસે થોડો સમય છે, વાર લાગશે. તો ચલો આપણે જોઈએ હ્યુમન રોબોટ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરોડ આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ્સ પ્લાઝા મતલબ કે જ્યાં રોબોટ સુપર વેચાતા હોય ત્યાંની વાત છે. ત્યાં એક સેલ્સમેન છે જેની ગ્રીન એન્ડ શોર્ટ આઈઝ છે, મતલબ ગ્રીન શોર્ટ નેરોડ આઈઝ, એક નાનકડો ઠીંગણો નેરોડ આઈઝ, જેની આંખો ઝીણી ઝીણી છે. એ સુપર રોબોટ પ્લાઝાની અંદર એક માણસ છે, એ પૂછે છે, મે આઈ હેલ્પ યુ સર? મીન્સ કે કોઈ કસ્ટમર, કોઈ ગ્રાહક છે એની પાસે આવે તો જ એને પૂછે ને. પણ અહીંયા એ જે સેલ્સમેન છે એનું વર્ણન આપ્યું છે, ગ્રીન ધ શોર્ટ, ઠીંગણો એકદમ, શોર્ટ આઈટ, નાની નાની આંખો. એ સુપર રોબોટ પ્લાઝાની અંદર સ્મિત, મતલબ કે સ્મિત સાથે પૂછે છે, મે આઈ હેલ્પ યુ સર? હું તમને મદદ કરું સાહેબ. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. હવે કસ્ટમર કોણ છે એ હવે આપણને ખ્યાલ આવ્યું. પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ જવાબ આપે છે, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. પરચેઝ ખરીદવો છે, રોબોટ, મારે રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ મદદ માટે. સર સાહેબ, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, સેલ્સમેને વાક્ય પૂરું કર્યું કે હું તમારી મદદ માટે જ છું. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, આ અમારું વિશિષ્ટ ઉત્પાદન છે, સ્પેશિયાલિટી ખાસિયત. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી. વી અમે લોકો મેન્યુફેક્ચર બનાવીએ છીએ, ઉત્પાદિત કરીએ છીએ. ઇફિશિયન્ટ રોબોટ અસરકારક રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ બાંધકામ કંપનીઓ માટે, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ. પ્લમ્બિંગ મતલબ નળ લાઈન, નળ આ તે બધું ફિટિંગ કરે એટલે પ્લમ્બિંગ કહેવાય. ક્લિનિંગ સાફ સફાઈ. કેર ટેકર્સ સાળ સંભાળ રાખવાવાળા રોબોટ્સ. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. દે આર ડિઝાઇન્ડ, એ રોબોટને બનાવવામાં આવે છે, ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક, ખાસ પ્રકારના કામ કરે એવા જે રોબોટ છે એ બનાવવામાં આવે છે. અવર બેસ્ટ વન આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ. અવર બેસ્ટ વન આર, અમારો સારામાં સારો બનાવેલો રોબોટ છે કન્ઝ્યુમર લાઇક યુ. કન્ઝ્યુમર એટલે પણ ગ્રાહક, જે તમારા જેવા ગ્રાહકને ઉપયોગી બને છે, ફોર ધ હોમ, ઘરના કામ માટે જે બનાવેલો હોય એ તમારા જેવા ગ્રાહકોને ઉપયોગી બને છે. હી સ્પોક, એ બોલી ગયો, લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ, જાણે કે પેલા ટેપ રેકોર્ડરની અંદર પ્રોગ્રામ રેકોર્ડ કરેલો હોય એવો એક સાથે બોલી ગયો. મેં તમને ધીરે ધીરે સમજાવ્યો, હવે હું તમને કહું કે કેવી રીતે બોલી ગયો. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ, દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક, અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ, ફોર ધ હોમ. એ આવી રીતે બોલી ગયો, કારણ કે એને તો રોજનું થયું બોલવાનું, તો એણે તો પ્રેમ ચોપરાને બધું સમજાવી દીધું. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા ઇન બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપરા છે એ વ્યાપારિક ઢબે બોલ્યો, બિઝનેસ લાઇક ઇન ફેશન, વ્યાપારની ઢબ જે પણ હોય છે. મને એવો જ રોબોટ જોઈએ છે. પ્લીઝ કમ ધીસ વે, ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ રીચલી કાર્પેટેડ ગેલેરી ઇન્ટુ અ હ્યુઝ ડોમ શેપ્ડ હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરસન્ટ લાઇટ. પ્લીઝ કમ ધીસ વે, સેલ્સમેને
प्रेम चोपड़ा ने कहू आ रस्ते तमे आओ। लेड हिम एने लई गयो थ्रू अ ब्राइटली लीट लाइट में जगमगता रिचली कार्पेटेड नीचे कार्पेट पाथरी होय ने ए गैलेरी इंटू अ ह्यूज डोम शेप्ड हॉल मोटो बधो डोम्स ऊपर डोम बनावेलो गोल गुंबज बनावे एनो एवा हॉलनी अंदर ग्लोइंग विथ फ्लोरसंट लाइट जेनी अंदर लाइट छे एकदम जगमगती थी एवा हॉलनी अंदर ए प्रेम चोपड़ा ने लई गयो। द राइट कॉर्नर अपीयर टू बी क्राउडेड विथ रोबोट्स इन मेटालिक सिल्वर इलेक्ट्रिक ब्लू एंड ग्रीन। द राइट कॉर्नर एनो जमणो खूणो अपीयर आखो भरेलो हतो देखातो हतो टू बी क्राउडेड विथ रोबोट्स रोबोट्स ना टोळे टोळा एमां पड्या हता इन मेटालिक सिल्वर इलेक्ट्रिक ब्लू अने ग्रीन सफेद भूरा अने लीला रोबोट्स ना ढगले ढगला त्या खूणामां हता। समवेर मूविंग अबाउट एमांना केटलाक छे ई चालता हता एज इफ जाने के प्रेक्टिसिंग टू वॉक जाने के चालवानी प्रेक्टिस करता होय वाइल सम स्टूड स्टील स्विचड आउट ऑफ ऑपरेशन जरे केटलाक छे ऊभा था के जाने एनी स्विच छे ए बंद करी दीधी होय जस्ट एज प्रेम चोपड़ा स्टेप ऑन द थ्रेश होल्ड ऑफ द होल जस्ट एज प्रेम चोपड़ाए होलना उमरा में पग मूक्यो त्याज वन ऑफ द रोबोट स्विफ्टली केम फॉरवर्ड एक रोबोट छे झड़पथी आगळ आव्यो। गुड डे सर वेलकम टू सुपर रोबोट प्लाजा सर तमारू सुपर रोबोट प्लाजा में स्वागत छे। वी होप योर विजिट हियर प्रूव्स वर्थ वाइल अमने आशा छे कि तमारी अहींनी मुलाकात सफल थशे वर्थ वाइल सफल थशे। द सिल्वर रोबोट से एवं सिल्वर कलरनो रोबोट बोल्यो इन अ मेटालिक वॉइस धातु जेवा अवाज में ब्रिलियंट मंबल प्रेम चोपड़ा मंबल मन में बोलवू गणगण्यो सरस उत्तम सम वॉट बी वाइल्डर मूंझायेलो સમવટ થોડો મૂંઝાયેલો કારણ કે જોઈને એને થોડું આશ્ચર્ય થાય એટલે થોડો મૂંઝાયેલો એ મનમાં ગણગણ્યો ઉત્તમ સરસ મજાનો પ્લાટ છે। તો જેવો જ પ્રેમ ચોપરા છે એ હોલના ઉમરામાં પગ મૂકે છે એટલે સફેદ કલરનો જે રોબોટ હોય એને આવું બધું શીખવાડ્યું એની અંદર આ બધી ક્લિપો છે એ મૂકેલો એટલે આવીને તરત એ પ્રેમ ચોપરાનું સ્વાગત કરે છે। ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઈલ એટલે પેલા સેલ્સમેને એ રોબોટને જોઈને ગર્વભર્યું સ્મિત કર્યું એઝ હી હીડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લ્યુ હેડેડ ટુવર્ડ્સ અને પછી એને આગળ વધ્યો આગળ લઈ ગયો એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લ્યુ કલરનો જે હતો ભૂરા કલરના રોબોટ તરફ એ આગળ વધ્યો। This one is perfectly programmed to function in the household. આ રોબોટ છે એ ઘરકામ કરવા માટે પરફેક્ટલી પ્રોગ્રામ ચોક્કસ રીતે એને ઘડાયેલો છે ક્લિનિંગ અરેન્જિંગ કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ ટેન્ડિંગ ધ લોન મેઇલિંગ લેટર્સ રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી એન્ડ સિલેક્ટેડ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર એને કીધું કે આ રોબોટ છે એ ઘરનું કામકાજ જેવું કે સફાઈ ગોઠવણ કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ માર્કેટની અંદરથી તમારે જે પણ કરિયાણું લઈ આવવાનું હોય ગ્રોસરીઝ એ બધું જ કલેક્ટ કરે છે ટેન્ડિંગ ધ લોન ગાર્ડનની અંદર જે લોન હોય એને કાપે છે મેઇલિંગ લેટર્સ લેટર મેઇલ કરી આપે છે રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ટીવી તમારા પ્રોગ્રામ હોય જે ટીવીના દાખલા તરીકે તમારે 9 વાગે ન્યૂઝ જોવાના છે તો 9 વાગે રોબોટ છે એ ફરજિયાત તમને ન્યૂઝ છે એ સ્વિચ ઓન ટીવી કરી આપશે ઇન્ટરેસ્ટ ઓફ યોર પેપર અને તમારા પેપરની અંદર જે ઇન્ટરેસ્ટેડ ન્યૂઝ હોય એ પણ તમને શોધીને આપી દેશે ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ થોડો સમય એણે શ્વાસ લીધો એન્ડ કન્ટિન્યુડ પાછું શરૂ કર્યું ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ તમારે જે પણ જોઈએ એ બધું જ રિમોટ કંટ્રોલથી તમે કંટ્રોલ કરી શકો છો। આ બધું જ કરવા માટે નીડ જરૂરી છે એક રિમોટ કંટ્રોલની જેના દ્વારા તમે
બધાજ રોબોટ ને કમાન્ડ આપી શકો છો, આવું સેલ્સમેને પ્રેમ ચોપરાને કહ્યું. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ? તારો મતલબ એવો છે કે ઘરે બેઠા બેઠા હું રોબોટને કમાન્ડ કરી શકું? ઇન ધ સિટી માર્કેટ, એ સિટી માર્કેટમાં હોય તોય? આસ્ક પ્રેમ ચોપરાએ પૂછ્યું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટ રેડિયસ ઓફ અ કિલોમીટર, એ એક કિલોમીટરની અંદર જ, લિમિટેડ એરિયાની અંદર જ તમારું જે પણ હોય એને કરી શકે, કંટ્રોલ કરી શકે. બાય ધ વે, આ ઉપરાંત ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. તે એક કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે અને હા, આનું નામ રામસિંગ 070 છે, સેલ્સમેને સમજાવ્યું. ધ સેલ્સમેન એક્સપ્લેન, એને સમજાવી આપ્યું. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ સંમતિમાં માથું ધુણાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગ્રેટ ગ્રીપ મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. પછી સેલ્સમેને રોબોટનું હલનચલન, એની ગ્રીપ પકડ, મૂવમેન્ટ હાલચાલ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ, કેટલાક પ્રોગ્રામે કરેલા કાર્યો છે એ બધા બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ, બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું, વેલ ફિક્સ્ડ. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરાને આનાથી સંતોષ થયો કે બસ, મારે આવો જ આ રોબોટ જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મળીશું પાર્ટ 2 ની અંદર. આ હતો આપણો પાર્ટ 1. ટિલ ધેન, ગુડ બાય.